ઉપરાંત હોસ્પિટલ માં સાપ જેવા સરિતરૂપ જીવો પણ અવારનવાર આવી ચડતા ભય નો માહોલ પણ રહે છે વીજ પુરવઠો ખોરવાઈ જતાં મીણબત્તી કે મોબાઈલ ટોર્ચ ના અજવાળે દર્દીઓ ની સારવાર કરવામાં આવે છે વીજ તંત્ર વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ દાંધિયા સમસ્યા દૂર નથી થઈ પચાસ બેડ ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલ માં પ્રાથમિક સુવિધા દર્દીઓને નથી મળી રહે પંચમહાલની આ હોસ્પિટલના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં દર્દીઓને અંધારામાં સારવાર લેવી પડે છે ડોક્ટરો સારવાર આપવા પણ મજબૂર બને છે કારણ કે વીજ દાંધિયા વારંવાર સર્જાય છે પછી શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસું હોય કોઈપણ પણ સિઝન હોય તો બીજી બાજુ આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ જે સાપ જેવા જેરી જીવજંતુઓ છે અવારનવાર હોસ્પિટલની અંદર આવી જાય છે પછી રાતનો સમય હોય કે સવારનો સમય હોય અને બીજી બાજુ કંઈક દ્રશ્યો એવા છે કે જ્યાં લાઈટ આવતી જ નથી વીજ દાંતિયા છે ક્યારેક સવારે લાઈટ જતી રહે ક્યારેક રાત્રે લાઈટ જતી રહે ક્યારેક ચાલુ ઓપરેશન હોય અથવા તો દર્દીની સારવાર થતી હોય તે સમય લાઇટ જતી રહે અને આ પરિસ્થિતિમાંથી અત્યારે તમામ દર્દીઓને પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે કારણ કે આ જે તે વિસ્તાર છે પંચમહાલનો ત્યાં એક આ મોટી હોસ્પિટલ આવેલી છે પચાસ બેડની આ હોસ્પિટલ છે એમ તો વાત તમામ જગ્યાએ સુવિધાઓની થતી હોય છે સરકાર પણ સુવિધાઓ આપવાની વાત કરતું હોય છે પરંતુ આ દ્રશ્યો કઈક કહી રહ્યા છે કારણ કે આ પરિસ્થિતિમાંથી દર્દીઓને પસાર થવું પડે ઝેરી જીવ જંતુ હોય સાપ હોય કે પછી અન્ય જીવ હોય છે એ ગમે ત્યારે હોસ્પિટલની અંદર જતા રહે અને જો કરડે તો જવાબદાર કોણ તેવા પણ સવાલ છે એના કારણે દર્દીઓમાં પણ ભય રહે છે જે સગા સંબંધીઓ હોસ્પિટલ આવતા હોય છે એ લોકોને પણ ભય રહે છે અને બીજી બાજુ

એટલે અમારે પંચકર્મ કરે એટલે પાણી તો જોવે અમારે પાણી નથી રહેતું લાઇટો નહીં મચ્છર કહે છે આખી રાત ઊંઘવાનું નથી હોતું ત્યારે આ સ્થિતિને જોઈને અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે લોકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તેમ છતાં પણ તંત્ર કેમ ધ્યાન નથી આપતું સ્વાસ્થ્ય પાછળ મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવે છે તો આ પૈસા જાય છે ક્યાં કારણ કે અહિયાં તો સુવિધાના નામે માત્ર મેંડુ છે ક્યારેક બેડ ના હોય તો ક્યારેક ડોક્ટર ના હોય અને એક હોસ્પિટલ નહીં અનેક હોસ્પિટલની આ જ સ્થિતિ જોવા મળી છે

અને કેટલાક ઘણા બધા દર્દીઓ આ ત્રણ જિલ્લામાંથી આયુર્વેદિક પ્રકારની પદ્ધતિની સારવાર કરવા માટે અહીંયા દાખલ પણ થતા હોય છે પંચકર્મ જેવી જે આયુર્વેદિક વિધિ હોય છે એ પણ અહીંયા દિવસો સુધી રોકાઈને પણ એ આ વિધિ કરાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ હોસ્પિટલની અંદર વીજળીના એટલા બધા દર્દી છે કે રોજ રાત્રે વીસ દિવસો ખોરવાઈ જાય છે અને દર્દીઓને વીમબત્તી અજવાળે રહેવું પડે છે ટોર્ચના અજવાળે રહેવું પડે છે

આભાર માહિતી માટે ભલે દાવા થતા હોય તંત્ર દાવા કરતું હોય સરકાર દાવા કરતું હોય કે સબ સલામત છે તમામ જગ્યાએ સુવિધો સુવિધા આપવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા પંચમહાલની હોસ્પિટલની જોવા મળી રહી છે કે ખરેખરમાં કેટલી સુવિધા છે અહીંયા મિનિમમ દિવસની આઈપીડી એકલી આઈપીડી અત્યારે ત્રીસ થી પાંત્રીસ હોય છે અને ઓપીડી એકસો સાહીઠ બાસઠ એકસો તેસઠ બસો ઉપર એ ઘણી નીકળી જાય છે પણ અવારનવાર ઇવનિંગ મોર્નિંગ નાઇટ હોય છે અમારી જો નાઇટમાં ઘણી સામાન્ય વાતાવરણ હોય તો એ નાઇટમાં લાઇટ જતી રહે પવન ફૂંકાતો છો સામાન્યમાં તો તો એટલો બધો ગુસ્સો અમારા ઉપર કરે લાઇટ ના હોય એટલે જ્યારે જાનવર પણ અંદર આવી શકે છે હું પોપટપુરા હોસ્પિટલમાં વડા તલાવથી પંચ કરવા માટે આવ્યો છે પણ અહીંયા લાઇટ નાખીએ છીએ લાઇટનો પ્રોબ્લેમ બહુ જ છે અને આજુબાજુ ઝાડી હોવાથી

તો પંચમહાલની આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ અહીંયા તો હોસ્પિટલ જ બીમાર છે કારણ કે હોસ્પિટલમાં કોઈ જે સુવિધા નથી મળી રહી નથી લાઈટ કે નથી સમયસર પાણી આવતું નથી સમયસર લોકોને સારવાર મળતી